કોરોનાના સંકટકાળ દરમિયાન વધી રહેલા ખાદ્યતેલોમાં બેફામ ભાવ વધારાને લઈને ગૃહિણીઓના રસોડાનું બજેટ પણ અસ્તવ્યસ્ત જોવા મળ્યો છે. ત્યારે સતત ભાવ વધારે લઈને દરેક ખાદ્યતેલોમાં ધરખમ ભાવનો ઉછાળો જોવા મળ્યો છે. લોકડાઉનના લીધે કામધંધા ભાંગી તૂટ્યા આ કોરોનાકાળ દરમિયાન વર્ષમાં વિવિધ ખાદ્યતેલોના ભાવમાં અતિશય ભાવ વધારો જોવા મળ્યો છે, જેમાં સનફ્લાવર તેલ અને પામોલિવ તેલના ભાવ સૌથી વધુ વધ્યા છે. આમ તેલિયા રાજા બેફામ બન્યા અને લોકો માટે ખાદ્યતેલો મોંઘા થયા છે. ખાદ્યતેલોના ભાવ વધારાને ડામવા સરકારે લીધા પગલા અપૂરતા સાબિત થયા છે. ત્યારે ગત ડિસેમ્બર 2019માં પામોલિન તેલના 1200 રૂપિયા હતા, જે ગત ડિસેમ્બર 2020માં 400 રૂપિયાનો વધારો થઈને 1600 એ ભાવ પહોંચ્યો હતો અને હાલ તેનો ભાવ 500 રૂપિયા વધીને 2100 રૂપિયા થયો છે. ત્યારે કપાસિયા તેલની વાત કરીએ તો ગત ડિસેમ્બર 2019માં 1550 રૂપિયા હતા, જે ગત ડિસેમ્બર 2020માં 300 રૂપિયાનો ભાવ વધારો થઈને 1850 એ ભાવ પહોંચ્યો હતો અને હાલ તેનો ભાવ 650 રૂપિયા વધીને 2500 રૂપિયા થયો છે. તેમજ સિંગ તેલની વાત કરીએ તો ગત ડિસેમ્બર 2019માં 1700 રૂપિયા હતા, જે ગત ડિસેમ્બર 2020માં 650 રૂપિયાનો વધારો થઈને 2350 ભાવે પહોંચ્યો છે અને હાલ તેનો ભાવ 350 રૂપિયા વધીને 2700 રૂપિયા થયો છે. અને મકાઈ કોર્ન તેલની વાત કરીએ તો ગત ડિસેમ્બર 2019માં 1650 રૂપિયા હતા, જે ડિસેમ્બર 2020માં 250 રૂપિયાનો વધારો થઈને 1900 રૂપિયાએ ભાવ પહોંચ્યો હતો અને હાલ તેનો ભાવ 400 રૂપિયા વધીને 2300 રૂપિયા થયો છે. મારું નામ દિનેશ શાહ છે. જ્યારથી કોરોનાકાળનો સમય શરૂ થયો 2019થી, ત્યારથી ખાદ્યતેલના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. પામોલિન તેલ 2019માં 1200 રૂપિયા હતા, કપાસિયા તેલના 1500 રૂપિયા હતા, સિંગ તેલના ભાવ 1700 રૂપિયા હતા. ત્યારબાદ 2020માં આજ પામોલિન તેલના 1600 રૂપિયા, કપાસિયા તેલના 1800 રૂપિયા, સિંગ તેલના ભાવ 2300 રૂપિયા ને હાલમાં 2021માં કોરોનાકાળ હજુ સમાપ્ત થયો નથી ત્યારે પામોલિનના ભાવ 2100 રૂપિયા, કપાસિયા તેલના ભાવ 2500 રૂપિયા, સિંગ તેલના ભાવ 2700 રૂપિયા ખૂબ જ વધારો થયો છે. આ બે વર્ષ આ કોરોનાકાળ 2019થી 2021 સુધીમાં 70% ઉછાળો થયો છે. પારુલ પરમાર, જે પ્રમાણે હાલ અત્યારે કોરોના કાળ દરમિયાન ખાદ્ય પદાર્થોના તેમજ ખાદ્ય તેલોના ભાવ વધારો થયો છે, શું કહેશો? અત્યારે તો બહુ ઝડપથી વધારો થઈ રહેલો છે અને અત્યારે એટલી તકલીફ પડી રહેલી છે, ઘરે ધંધા ચાલતા નથી, બધું બંધ થઈ ગયું છે. આ કોરોના કાળમાં તો આ ખાદ્ય તેલનો જેમ વધારો થઈ રહેલો છે રોજ જ, અત્યારે મહિને મહિને એકદમ વધારો થઈ રહેલો છે, ઓછો તો કંઈ થતું જ નથી, એટલે બહુ તકલીફ થઈ રહેલી છે. 2019થી લઈને અત્યારની જો વાત કરીએ તો વધારામાં 70% જેટલો ઉછાળો થયો છે. ઘરનું બજેટ કઈ રીતનું ખોલવાયું છે? અત્યારે તો ઘરમાં જાણે બધું તકલીફ એટલી પડી રહી છે, બધું થોડું થોડું સામાન લેતા છે અમે પણ, ઘરમાં બહુ તકલીફ થઈ રહી છે, બિલકુલ બચત કશું જ બચતું નથી. અત્યારે તો અમારા ઘરમાં બી બધા જાય છે નહીં જાય છે, તકલીફ થઈ રહેલી છે. નોકરી ધંધા બંધ જ થઈ ગયેલા છે અત્યારે લોકડાઉનમાં, તો તકલીફ થઈ રહેલી છે, બહુ તકલીફ થઈ. તેલનો વધારો થતો છે તો હવે અમે કેવી રીતના ઘર ચલાવીએ અમે જ જાણીએ છીએ. મારું નામ પારુલબેન મુકેશભાઈ દેસાઈ. બેન, જે પ્રમાણે ખાદ્ય તેલોના ભાવ વધારે થઈ રહ્યા છે, ગૃહિણીનું બજેટ ખોળવાયું છે, શું કહેશો? એના માટે એમ જ કે સરકારે સસ્તું થાય અનાજ શાકભાજી, ગૃહિણીના હરેક કાર્યકાળ બધું બગડી ગયેલું છે. ઘર કઈ રીતે ચલાવવું, જે ભાડેના ઘરમાં રહેતા હોય તેણે ભાડું કઈ રીતે ભરવું, આવક ઓછી છે, તેમાં બીમારીના ખર્ચા કાઢવા, છોકરાઓની સ્કૂલ ફી કાઢવી કે ઘર ચલાવવું, હવે એમાં કંઈ અમને સરકાર તરફથી નથી તો કંઈ ફેસિલિટી મળતી, ગરીબને બધી મળતી છે, પૈસાવાળાને કંઈ વાંધો નથી. તો મધ્યમ વર્ગ માટે મારા જેવા અનેકો એવા પરિવાર છે કે તેને બી સરકાર કંઈ મદદ પૂરી પાડે ને એને કંઈ જોઈ, તાકી એ લોકો આપઘાત કરવાથી બી બચે ને એ લોકોનું તંત્ર બી ઘરનું સચવાયેલું રહે. ને હંમેશ સરકારને મારે તો એક જ વસ્તુ કહેવાની છે કે અતિશય જ્યાં મોંઘવારી છે, શાકભાજી લઈ લો કે અનાજ પાણી લઈ લો, તો તેના પર કંઈ વિચાર કરે.
આજે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધી જાય છે ને ઓછા થઈ જતા છે. અનાજમાં જે કઈ વધ્યું તેમાં પાછો કઈ ઘટાડો થતો છે? નોકરીમાં કોઈ વધારો થતો છે કે ચાલો આટલી બધી મોંઘવારી વધી ગઈ તો નોકરી જે કરતા છે તેનો પગાર વધી જાય? આજે મારા છોકરા નોકરી કરે છે ને તેનો પગાર 15,000 હોય ને તો 5,000 કપાઈને આવતો છે, 10,000 હોય ને તો 5,000 આવે છે. કટારિયામાં મારો છોકરો નોકરી કરતો છે તે એમ કહે છે કે ટાર્ગેટ પતે તો પગાર મળે, ટાર્ગેટ નહીં પતે તો તમને પગાર નહીં મળે. તો એ પ્રાઇવેટમાં નોકરી કરતા છે તો તે પરિવારનું શું? મારો છોકરો એક સુરત લોન વિભાગમાં છે, ફાઇલ બને ધંધો થાય તો તમને પગાર મળશે ને તો અડધો પગાર. આજે મારા છોકરા નોકરી કરે છે તો શોરૂમમાં નથી બેહાડતા, જળ નીચે બેસીને ધંધો કરવાનો છે મોબાઈલ પર. તો મારા પૈડાની સેફટી હું? આવા છોકરાનો તો કઈ સરકારે વિચાર કર્યો, એના મા બાપનો વિચાર કર્યો? રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.